આપણી સાથે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશ, સ્વાગત છે. આખું સપ્તાહ આપણે જોયું ખાસું વોલેટાઇલ રહ્યું છે, ઘટાડો ત્યારબાદ રિકવરી અને મેઇન મેજર ઇવેન્ટ હવે જે આપણી સામે છે ગુજરાત ઇલેક્શન. માર્કેટને હવે આવતા સપ્તાહે કઈ રીતે ટ્રેડ કરવું જોઈએ, કારણ કે નેક્સ્ટ વીક એટલે 18 તારીખે એનું આઉટકમ પણ આવી જશે, તો માર્કેટ થોડું વોલેટાઇલ વધુ રહી શકે? આપણો નિશાજી, મારે હિસાબે યસ, આઈ થિંક જે ઇમિજિએટ શોર્ટ ટર્મ ટ્રિગર છે માર્કેટ માટે, વિચ ઇઝ ગુજરાત ઇલેક્શન્સ, અને જેવી રીતે માર્કેટ્સ અપ્રોચ કરે છે ઇલેક્શન, ધેર સ્ટીલ એક્ઝિસ્ટ એક્સપેક્ટિંગ ઇન્કમબન્ટ ગવર્મેન્ટ ટુ પ્રોબેબલી રિટેન પાવર. તો ક્યાં ને ક્યાં આઈ થિંક એક સિગ્નિફિકન્ટ પોર્શન કદાચ માર્કેટ ઇઝ પરસીવિંગ દેટ ટુ હેપન. તો મારા હિસાબે યસ, આઈ થિંક દેટ ઇઝ વન મેજર ઇવેન્ટ ડોમેસ્ટિકલી ટુ લુક આઉટ ફોર. અને ફેડ્સ એક્શન લેસે, આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો લાર્જલી ડિસ્કાઉન્ટેડ બાય ધ બોન્ડ માર્કેટ. ધ 10 યર યુએસ યીલ્ડ્સ આર પ્રોબેબલી ડિસ્કાઉન્ટેડ મૂવ ઓન દેટ ફ્રન્ટ ઇઝ વેલ. તો ક્યાં ને ક્યાં આઈ થિંક ન્યૂઝ હેવી વીક છે, તો મારા હિસાબે આઈ થિંક માર્કેટ એક રેન્જમાં જ રહેવાની એક અપેક્ષા છે. ઓકે, સાથે જ અહીંયા બીજા કાઉન્ટર્સની ફ્રન્ટ ઉપર વાત કરી કે જે આપણને આ સપ્તાહ દરમિયાન એક સારા મૂવ તરફ આગળ વધતા દેખાયા છે. સિલેક્ટિવ ઓટો સ્ટોક મયુરેશ આપણે જોયો તો આ સપ્તાહ દરમિયાન સારી મૂવમાં દેખાયા છે, જેમાં મારુતિ સુઝુકીના ફ્રન્ટ ઉપરથી આપણે એક સારી મૂવ જોઈ છે. ઓલમોસ્ટ આ દિગ્ગજ કાઉન્ટર 5% સુધી વધતો દેખાયો છે. શું ધ્યાન રાખવું જોઈએ? એક ક્લિયર ડિસ્ક્લેમર, મારુતિ આઈ થિંક આઈ ડુ હોલ્ડ ધેટ સ્ટોક ઇન માય પોર્ટફોલિયો એન્ડ માય ફંડ્સ એઝ વેલ. તો ક્યાં ને ક્યાં આઈ થિંક મારા હિસાબે આઈ થિંક જેવી રીતે વોલ્યુમ ગ્રોથની એક અપેક્ષા હતી, આઈ થિંક સ્ટાર્ટ ડિલિવરિંગ ઓન દેટ ફ્રન્ટ. બીજી વસ્તુ, આઈ થિંક જે ગુજરાત પ્લાન્ટ યુટિલાઇઝેશન છે દેટ ઇઝ રેમ્પિંગ અપ, એના ઉપર આઈ થિંક અર્નિંગમાં એક બહુ મોટો ફરક પડશે. ત્રીજું, આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ માર્જિન્સ દે આર હોલ્ડિંગ અપ ઇન 16.5-17% કાઇન્ડ ઓફ રેન્જ. તો ક્યાં ને ક્યાં આઈ થિંક જે સ્ટ્રોંગ અર્નિંગ મોમેન્ટમ છે, માર્કેટ લીડરશીપ પોઝિશન છે અક્રોસ એન્ટ્રી લેવલ એન્ડ મિડ લેવલ સેગમેન્ટ્સ, અને જે પ્રીમિયમાઇઝેશન થ્રુ નેક્સા શોરૂમ્સ કંપની ટ્રાઇંગ ટુ અચીવ બોથ ઇન વોલ્યુમ ટર્મ્સ એઝ વેલ એઝ અર્નિંગ્સ ટર્મ, આઈ થિંક સમવેર આઈ થિંક ધોઝ રિઝલ્ટ આર વેરી વેરી એવિડન્ટ. તો મારા હિસાબે આઈ થિંક યસ, ઇટ્સ અ ક્વોલિટેટિવ સ્ટોક. ઇવન ઇફ આઈ પ્રિઝ્યુમ એન ઇપીએસ અરાઉન્ડ 375 rupees, દેર ઇઝ સ્ટીલ અપસાઇડ ફોર ધેટ સ્ટોક લેફ્ટ. તો મારા હિસાબે આઈ થિંક ઇટ્સ અ ક્લિયર હોલ્ડ રેકમેન્ડેશન ફ્રોમ માય સાઇડ. ત્યારે જ ખાસ કરીને આ સપ્તાહ દરમિયાન મયુરેશ જે જોયું હોય તો એફએમસીજીએ સારા રિટર્ન આપ્યા છે. તમે એચયુએલનું એક ચાર્ટ પણ જોઈ લો તો સારા રિટર્ન આપવામાં સફળ રહ્યું છે. શું ખાસ લાગી રહ્યું છે જે એફએમસીજી આટલું ટર્ન અરાઉન્ડ દેખાડ્યું છે આ સપ્તાહે? મારી હિસાબે આઈ થિંક ધ ટ્રેન્ડ વિચ ઇઝ નાઉ સ્ટાર્ટિંગ લાર્જલી ટુ ચેન્જ એફએમસીજી કંપનીઝ માટે નિશાજી ઇઝ ઓબ્વિયસલી પોસ્ટ રીસ્ટોકિંગ ઇઝ ધ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક. હવે તમે કઈ પણ એફએમસીજી કંપની લો, દે આર પ્રોબ્લી ટ્રાઇંગ ટુ ગેટ થ્રુ ધ રિટેલ કન્ઝ્યુમર ટીયર 3 ટીયર 4 રૂરલ એરિયાઝમાં થ્રુ ધ ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન રીચ. આઈ થિંક ધેર ટુ બેનિફિટ્સ ટુ ધીસ. એક, ધ ઇબિટા માર્જિન્સ કેન બી ક્વાઇટ સિગ્નિફિકન્ટ બીકોઝ ઇટ ડિરેક્ટલી ફ્લોઝ થ્રુ ઓન ધેર બેલેન્સ શીટ. અને બીજી વસ્તુ, આઈ થિંક ધ ઇન્ટરમિટન્ટ પ્રેશર્સ દેટ યુ માઇટ સી પ્રોબ્લી બીકોઝ ઓફ સપ્લાયર ચેન ઇશ્યુઝ રિલેટેડ ટુ જીએસટી, આઈ થિંક દેટ શુડ ઓલ્સો સ્ટાર્ટ ગેટિંગ રિઝોલ્વડ. ત્રીજી વસ્તુ, આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ સ્ટ્રોંગ મોડ્સ દેટ અ લોટ ઓફ ધીઝ એફએમસીજી કંપનીઝ હેવ ક્રિએટેડ, અને જેવી રીતે આપણે એક અપેક્ષા રાખશું ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ ગ્રોથ પીકિંગ અપ એઝ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ પેટર્ન્સ ઇન્ક્રીઝ ઓવર ધ નેક્સ્ટ 3-5 યર્સ, દીઝ કંપનીઝ આર ઇન અ વેરી વેરી સ્ટ્રોંગ પોઝિશન. ટુ યર્સ એઝ અ કન્ઝમ્પશન સ્પેસ રિમેન એક્સટ્રીમલી બુલિશ. એફએમસીજી કાઉન્ટર્સ ઓલવેઝ હેવ ટ્રેડેડ એટ પ્રીમિયમ વેલ્યુએશન્સ. તો મારા હિસાબે આઈ થિંક યુ રિયલી નીડ ટુ બી સિલેક્ટિવ વિદ ઇન ધીસ સ્પેસ. એક્ચ્યુઅલ કેન રિયલી ડુ વેલ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. પણ મારા હિસાબે આઈ થિંક એમાં બી સ્ટીલ સમથિંગ ડેટ આઈલ કન્ટિન્યુ ટુ પ્રિફર ઓન ડિક્લાઇન્સ, અને ક્યાં ને ક્યાં ઇવન કોલગેટ ફોર ધેટ મેટર. એની સિગ્નિફિકન્ટ ડિક્લાઇન ઓન ધેટ કાઉન્ટર મારા હિસાબે ઇઝ અ ક્વોલિટેટિવ સ્ટોક ટુ બી હેલ્ડ ઓન ફોર લોંગ ટાઈમ. ઓકે, તો વ્યૂ અત્યારે આપણને આ બનતો દેખાઈ રહ્યો છે. સાથે જ ખુશ, આપણા માટે જો આપણે ઇન્ડેક્સના કાઉન્ટરમાં વાત કરીએ કે જે આપણને એક સારા મૂવ આવતા દેખાય છે, ભારતીય એરટેલના કાઉન્ટર તરફથી આપણને ઘણી સારી મૂવ આવતી દેખાય છે. ટેલિકોમ સ્પેસની અંદર આ સ્ટોક એક મેજર આઉટ પરફોર્મર થતો દેખાયો છે. શું ધ્યાન રાખી શકાય અહીંયા? ચોક્કસ વિક્રમ, એક ભારતીય એરટેલમાં સારો એવો આપણે એક લોંગ બિલ્ડઅપ જોયું, સારો એવો બે દિવસમાં. ઇનફેક્ટ તમે જોયો તો વેનસડેના ક્લોઝિંગ 485 થી આપણે ઓલમોસ્ટ આજે 535 હાઈ જોયા હતા ફ્યુચરમાં. એટલે ક્યાંક ને ક્યાંક વી હેવ સીન ઓલમોસ્ટ 8-9% મુવમેન્ટ. એટલે મને લાગે છે ક્યાંક ને ક્યાંક હવે ચોક્કસ હવે પોઝિશનલી શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સ્ટોક પોઝિટિવ થઈ ગયો છે. બટ જે શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે, વીકલી ટ્રેડર્સ છે, એને મે બી હું અવોઇડની સલાહ આપીશ, કારણ કે ઓલરેડી 8% મૂવ આપણે વન વે જોયો છે. સેકન્ડલી 530 કોલમાં સારું એવું રાઇટિંગ છે. એટલે ક્યાંક ને ક્યાંક મે બી ફોર ડે ઓર ટુ મને લાગે છે આ રેઝિસ્ટન્સ અથવા કે કોન્સોલિડેશન આવી શકે છે 515-540 ની વચ્ચે. એટલે
પોઝિશનલ ટ્રેડર્સ હોય, એક થી બે મહિના હોલ્ડિંગ પીરિયડ રાખતા હોય તો ચોક્કસ 485 ના સ્ટોપલોસ થી હજુ પણ હોલ્ડ કરી શકો. બટ જો તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો, વીકલી ટ્રેડર છો, તો આને અવોઇડ કરો. મે બી ટેલિકોમ સ્પેસમાં રમવું હોય તો ચોક્કસ ટ્રેડિંગ પર્સપેક્ટિવ થી હજુ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોઝિટિવ દેખાય છે. ત્યારે મયુરેશજી, ફ્યુચર ગ્રુપ પર અચાનક બ્રોકરેજ હાઉસે સારા પોઝિટિવ વ્યૂઝ આપી દીધા અને 60% અપસાઇડ ફ્યુચર કન્ઝ્યુમરમાં આવી શકે છે એવી અપેક્ષા એક બ્રોકરેજ હાઉસે જણાવી. ત્યારબાદ તમે જોયું શુક્રવારનો ટ્રેડ ખાસો પોઝિટિવ હતો, પણ ઇનફેક્ટ તમે આખા સપ્તાહનું પણ જુઓ તો ફ્યુચર ગ્રુપ ખાસું બઝિંગ રહ્યું છે, સારા રિટર્ન આપવામાં સફળ રહ્યું છે. કેટલી બેટ તમે લેશો? નહીં, આઈ થિંક ટુ સ્ટોક્સ વિચ પ્રોબ્લી સ્ટેન્ડ આઉટ ઇન ધીસ ગ્રુપ અને ફ્યુચર કન્ઝ્યુમર પણ તમે વાત કરશો તો આઈ થિંક બેલેન્સ શીટ્સ એટલીસ્ટ ઓન ધ બોટમ લાઈન હેવ નોટ ચેન્જ દેટ ડ્રેસ્ટિકલી. પણ જેવી રીતે હું પહેલા પણ વાત કરતો હતો ઇન ટર્મ્સ ઓફ ધ કન્ઝ્યુમશન થીમ એન્ડ ધ વે ધ બિઝનેસ મોડલ ઇઝ એકચ્યુઅલી ઇવોલ્વડ, આઈ થિંક દેટ શુડ હેવ સિગ્નિફિકન્ટ વેલ્યુ ઇન્ક્રીઝ. એટ ધ સેમ ટાઈમ તમે ફ્યુચર રિટેલની પણ વાત કરશો, ઇફ યુ લુક એટ વેલ્યુએશન્સ એન્ડ ધ કાઇન્ડ ઓફ નંબર્સ ધીસ કંપની હેઝ બીન પોસ્ટિંગ, આઈ થિંક ધ કંપની હેઝ બીન પોસ્ટિંગ અ વેરી ડિસેન્ટ સેટ ઓફ નંબર્સ. ઇવન ઇફ લુક એટ ક્યુ ટુ, જેવી રીતે નંબર્સ આવેલા ઇન ટર્મ્સ ઓફ ટોપ લાઇન, ઇન ટર્મ્સ ઓફ માર્જિન, ઇવન ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટેબિલિટી, આઈ થિંક ઇટ્સ ક્વાઇટ સિગ્નિફિકન્ટ. FY17 માટે આઈ થિંક ધ કાઇન્ડ ઓફ EPS દેટ ઇટ ઇઝ પોસ્ટેડ ઓફ 7.81 રૂપીઝ ઇઝ ઓલ્સો ઇમ્પ્રેસિવ ઇફ યુ કમ્પેર દેટ વિથ FY16. રિટર્ન રેશિયોઝ પણ ખાસા આઈ થિંક ઇમ્પ્રેસિવ છે. ROC ઇઝ એટ 17.8, ROE ઇઝ એટ 17% odd. I think the margins is the only issue, and as the business starts maturing and growing in better terms with creditors and suppliers, thoda margin expansion pan evident rahe, and the valuations remain attractive compared to the sector and demand. So yes, I think ek behtar aur varas no view hoy to yes, future consumer, future retail will stand out. So any decline in a staggered way, long term investors can definitely start checking in this stock. જયારે ક્રેડિટ પોલિસી હતી તે દિવસે મોટો ફોલ જોવા મળ્યો, અને ખાસ કરીને તમે જુઓ PSU બેંક્સ અને પ્રાઇવેટ બેંક્સે જબરદસ્ત પોતાની તેજી ગુમાવી. પણ શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં પ્રાઇવેટ બેંક્સે પોતાનો હોલ્ડ એ રીતે પકડી રાખ્યો કે તમે જુઓ વેઇટેજ વધારે હોવાને કારણે માર્કેટને અને બેંક નિફ્ટીને સપોર્ટ મળ્યો. આપણી સાથે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી અને લવકુશ ફિનસર્વના ડિરેક્ટર કુશ ગોડાસરા જોડાઈ ગયા છે. મયુરેશ, આપથી જાણવા માંગીશ, કારણ કે પ્રાઇવેટ બેંક્સે જે સપોર્ટ આપ્યો છે શુક્રવારે ઘણા વખત બાદ આપણને જોવા મળ્યો, એમાં ખાસ કરીને તમે જો HDFC બેંકને જોયું હોય, જે બ્રોકરેજ હાઉસના વ્યૂ ખાસા પોઝિટિવ આવ્યા, 2000 સુધીના લક્ષ્યાંક તેઓ આપતા દેખાયા, તો એના પાછળ બધા જ પ્રાઇવેટ બેંક્સે સપોર્ટ આપ્યો છે. કઈ રીતે મૂલવવું જોઈએ અને તમારો ફોકસ કયા પ્રાઇવેટ બેંક પર છે? પ્રાઇવેટ બેંક્સ નીચાજી મારા હિસાબે આઈ થિંક વિલ સ્ટીલ કીપ ઓન પરફોર્મિંગ વેલ, અને વિધિન પ્રાઇવેટ જે રિટેલ ઓરિએન્ટેડ પ્રાઇવેટ બેંક્સ છે, તમે વાત કરશો HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક, આઈ થિંક જે રિટેલ પોર્ટફોલિયો છે અપિયર્સ વેરી વેરી સ્ટ્રોંગ, અને જેવી રીતે પેડિગ્રી છે રિટેલ પોર્ટફોલિયો, અને એસેટ ક્વોલિટી ઇશ્યુઝ આર ઓલસો ફાર લેસર, તો ક્યાં ના ક્યાં આઈ થિંક ધ મોમેન્ટમ શુડ કન્ટિન્યુ. અને જેવી રીતે આપણે એડવાન્સિસ ગ્રોથ જોવા મળ્યું છે ઇન ટર્મ્સ ઓફ રિટેલ એડવાન્સિસ ટુવર્ડ્સ અ લોટ ઓફ ધ ડિફરન્ટ સબ સેગમેન્ટ્સ વિધિન રિટેલ, પર્સનલ ક્રેડિટ હોય, પર્સનલ લોન્સ હોય, મારી હિસાબે આઈ થિંક ધીસ વિલ સ્ટીલ કીપ ઓન ઇમ્પ્રુવિંગ એન્ડ ઇન્ક્રીઝિંગ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. તો યસ, આઈ થિંક જે હોલ્ડ રેકમેન્ડેશન છે ઓર ધ પોઝિટિવ રેકમેન્ડેશન ઓન HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક, ઇવન યસ બેંક ઓન ડિક્લાઇન્સ પ્રોબ્લી કન્ટિન્યુઝ, પણ કોર્પોરેટ ફેસિંગ બેંક શુડ ઓલસો ડુ વેલ ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. તો મારી હિસાબે આઈ થિંક ICICI બેંક જેટલી પણ હિટ લીધી છે ઓન ધર એસેટ ક્વોલિટી, પ્રોવિઝનિંગ, ક્રેડિટ કોસ્ટ, દેટ સ્લોલી શુડ સ્ટાર્ટ રિવર્સિંગ in the next few quarters, and as that reversal happens along with strong retail advances, mari sabe I think significant accretion jova marse return ratio super. So I think from a bottom up strong buy recommendation, I think ICICI bank remains our one of our top picks, but we remain very very positive on retail oriented private banks as well. જેટ એરવેઝ ના જે પ્રકારે આપણને આંકડાઓ દેખાયા છે, પછી સ્ટોકની અંદર આપણે આજે ઓલરેડી નેગેટિવ રિએક્શન જોઈ ચુક્યા છીએ. મયુરેશ, આપનો શું મત બનશે જેટ એરવેઝ માટે? રિઝલ્ટ્સ ખાસા નબળા હતા, અને મારા હિસાબે આઈ થિંક ધ ફોલ ઇન યીલ્ડ્સ બીકોઝ ઓફ પેસેન્જર રિયલાઇઝેશન પ્રોબ્લી કમિંગ ડાઉન વોઝ વન ઓફ ધ મેઇન રીઝન્સ, અલોંગ વિથ અધર ઇન્કમ એકચ્યુઅલી ઓલસો ગોઈંગ ડાઉન. પણ કારણ કે આઈ થિંક શાર્પ રનઅપ પણ જોવા મળેલું સ્ટોકમાં ઇન ધ લાસ્ટ ફ્યુ વીક્સ એન્ડ મંથ્સ, તો કારણ કે પ્રોફિટ બુકિંગ વોઝ પ્રોબ્લી બીંગ ડન બીકોઝ ઓફ વીક રિઝલ્ટ એઝ વેલ. એટ ધ સેમ ટાઈમ મેં ઇન્ડિગોના આઈ થિંક રિઝલ્ટ અને પરિણામો જોશો તો આઈ થિંક ઇટ ઇઝ બીન એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ ક્વાર્ટર ઇન ધ ક્વાર્ટર ગોન બાય, અને જે મેનેજમેન્ટની એક્સપેક્ટેશન છે ઇવન ઇન ધ સેકન્ડ હાફ ઇન ટર્મ્સ ઓફ અવેલેબલ સીટ કિલોમીટર્સ,
They expect that to increase by 19% on a year-on-year basis, which basically means the revenue per average seat kilometer compared to the cost per average seat kilometer. The yield should be significantly better than what we've probably seen. Jevri, the navi fleet at the same terms of 320 neos, fuel efficiency will obviously increase, which can give a lot of support to the EBITDA margins, which are already at around 29-29.5%. So kya na kya, I think ek cross trade jo hamare lo probably profit booking in debt and some accumulation in Indigo. Okay, Samuresh, aap taraf thi નિશા જે પણ સ્ટોક ની ચર્ચા કરી, મને પોતાની કઈ હોલ્ડિંગ નથી, બટ ઇટ ઇઝ પોસિબલ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય, એન્ડ ઓલ ધ સ્ટોક્સ ધેટ યુ પ્રોબ્લી ડિસ્કસ્ડ વી મે બી હેવિંગ હોલ્ડિંગ પોઝિશન્સ ઇન અવર ફંડ્સ. બંનેનો આભાર, સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો કહી શકાય ખાસા વોલેટાઇલ માર્કેટમાંથી એક પોઝિટિવ સરપ્રાઇઝ સાથે જે ક્લોઝિંગ મળ્યું છે એ આગળ ટકી રહે એવી જ અપેક્ષા સાથે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ હવે ગુજરાત ઇલેક્શન આખા સપ્તાહ દરમિયાન છવાયેલું રહેશે અને દરેક ખબર કે રિએક્શન પર આપણે માર્કેટને કદાચ રિએક્ટ કરતા જોઈ શકીએ એવું લાગી રહ્યું છે. પણ અમારી સાથે જોડાયેલા રહેજો અને દરેક અપડેટ અમે તમને આપતા રહીશું. મને અને વિક્રમ જણાવશો રજા. વધુ સમાચારો માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે.